સ્વચ્છતાના નામે થતી મોટી વાતો અને સ્વચ્છતાના મોટા બેનરો પાછળનો પર્દાફાશ થયો છે. જે સ્વચ્છ ભારત મિશનની ધજિયા ઉડાવી દે છે તેવો નજારો અમે આપને આજે બતાવવા જઈ રહ્યા છીએ. આ સુધી સ્વચ્છતાને લગતી વાતો તો સાંભળી છે, તો ક્યાંય સ્વચ્છતાના મોટા મોટા બેનરો પણ જોઉં છું, પરંતુ ખરેખર સ્વચ્છતાના કેટલા અંશે છે તે ક્યારે પણ જોયું છે? આવો જ નજારો અમે આપને બતાવી રહ્યા છીએ આ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગરપાલિકા વિસ્તારનો. માંગરોળ સરકારી કચેરીનો આ નજારો, એક તળે આ સ્વચ્છતાનો નજારો જોતાં સ્વચ્છતા શબ્દને જ ભૂલી જશો. ખુલ્લેઆમ ઉડતો આ કચરો અને શૌચાલયની હાલત જોઈને આપ અંદાજ કરી શકો છો કે અહીં સ્વચ્છતા માત્ર બેનરોમાં જ છે. ખુલ્લેઆમ ઉડતો કચરો પ્લાસ્ટિક પશુઓ ખાવા મજબૂર બને છે. કચરા પેટીના અભાવથી લોકો પણ જ્યાં ત્યાં કચરો ઠાલવી રહ્યા છે. આ નજારો જોતાં શું તમને અહીં સ્વચ્છતા જેવું કંઈ લાગે છે પણ ખરું? ખુલ્લેઆમ પ્લાસ્ટિકનો કચરો ઉડી રહ્યો છે, જે સ્વચ્છતાના બેનરો ઝાંખા પડી રહ્યા છે. આ બાબતથી અજાણ છે કે શું સરકારી કચેરીનો વિસ્તાર માંગરોળ નગરપાલિકાની હદમાં નથી આવતો કે શું? શું કામ અહીં સફાઈનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે? તો સરકારી કચેરીના કામે આવતા લોકો અહીં મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં ન્યાયાલય પણ બાજુમાં જ આવેલું છે. આ બાબતે હવે તંત્ર શું પગલાં લે તે તો હવે જોવું જ રહ્યું. ક્યાં સુધી સ્વચ્છતાના નામે માત્ર ધીંગાણા જ થશે અને ખરેખર સફાઈ કામ થશે કે નહીં, અહીંયા મોટી કચરા પેટી પણ મૂકવામાં આવશે કે કેમ, તે તો હવે આવનારો સમય જ બતાવશે. માંગરોળમાં માર્કેટિંગ કરવા માટે આવ્યો, પણ જોરદાર બેકોટર જવા માટે પણ અહીંયા ક્યાંય જગ્યા ના મળતા, તો અહીંયા આવ્યો તો અહીંયા સફાઈના નામે મીંડું છે. બાથરૂમ મારે ફરજિયાત બહાર કરવું પડે, જ્યાં અંદર જવું જોઈએ તો અંદર તો જવા એવી સ્થિતિ છે નહીં. જ્યાં જોઈએ ત્યાં પ્લાસ્ટિકનો કચરો છે, ઝાડના પાન નથી દેખાતા એટલા પાનમાં આવેલા પ્લાસ્ટિક દેખાય છે. ચારે બાજુ થૂંક સીમમાં એટલો કચરો, ગામમાં એટલો જોવા મળે છે. શૌચાલયની ક્યાંય વ્યવસ્થા નથી, સફાઈના નામે મીંડું છે. આ કરે તો સારું પ્રશાસન, ને સુવિધા હોવી જોઈએ સારા એવા ગામમાં, મને તો એવું લાગે છે. મનીષ તાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.